રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા રાધનપુર રેલવે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપી લોકલ ટ્રેન રાધનપુરથી પાલનપુર પેસેન્જર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવેલ. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ પરમાર, નગરપાલિકાના નગર સેવકો, કોંગ્રેસના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી રહેલ વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં રેલવે વિભાગના 16,000 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમનું ઈ લોકાર્પણ પ્રસંગે એ રેલવે અધિકારી અનંતકુમાર અને ત્રિવારી અને પાંડે સાહેબ સહિતના રેલવે અધિકારી અને રાજકીય હસ્તીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપવામાં આવી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ પરમાર અને ગણેશજી ઠાકોર, કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર, મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી. રાધનપુર પાલનપુર મુસાફર ટ્રેનની શરૂઆત. રાધનપુર, દેવગામ, ભાભર, મીઠા, દિયોદર, ધનકવાડા, જસાલી, ભીલડી, લોરવાડા, ડીસા, ચંડીસર, પાલનપુર. રાધનપુરથી ઉપડવાનો સમય 9:45. દિયોદર પહોંચશે 10:26. પાલનપુર પહોંચશે 12:30 બપોરે. બપોરે 1:30 પાલનપુરથી ઉપડશે. બપોરે 2:27 દિયોદર પહોંચશે. બપોરે 3:30 રાધનપુર પહોંચશે. સાંતલપુરથી ભગીરથસિંહ જાડેજાનો રિપોર્ટ.